છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે ગુજરાતને ગભરી રહ્યો છે અને ખાસ કરીને સર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે સાથે સાથે સાયક્લોનની પણ અસર જોવા મળી રહી છે ત્યારે હવે આર્મી ભારતીય જવાનો જે છે સેનાના જવાનો જે છે તે જે માંડવી મદદે આવ્યા છે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે માંડવીનામાં જે છે બાબાવાડી વિસ્તાર છે અને મેઘમંગલ નગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને અનેક લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે અનેક ઘરોમાં પાણી છે અને તેને લઈને તેઓની મદદે જે છે ભારતીય સેનાના જવાનોની મદદ લેવામાં આવી રહી છે ભુજ મિલિટરી સ્ટેશનથી જે છે તે આ સેનાની જે ટુકડી અહીંયા મોકલવામાં આવી છે અને ત્રણ ઓફિસર સાથે એસી જેટલા જે સેનાના જવાનો જે છે તે અહીંયા કામે લાગ્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે જગ્યાએ લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા જવા માટે જ્યાં જ્યાં વીજ પોલ પડી ગયા છે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યાં ઝાડ પડી ગયા છે તો તેને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો ફસાયા છે જે પાણીમાં હજુ પણ જે લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા માટે હવે ઇન્ડિયન આર્મીની જે છે તે મદદ લેવામાં આવી રહી છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી માંડવી છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે ગુજરાતને ગમરી રહ્યો છે અને ખાસ કરીને સર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે સાથે સાથે સાયક્લોનની પણ અસર જોવા મળી રહી છે ત્યારે હવે આર્મી ભારતીય જવાનો જે છે સેનાના જવાનો જે છે તે જે માંડવીવાસીઓની મદદે આવ્યા છે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે માંડવીનામાં જે છે બાબાવાડી વિસ્તાર છે અને મેઘમંગલ નગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને અનેક લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે અનેક ઘરોમાં પાણી છે અને તેને લઈને તેઓની મદદે જે છે ભારતીય સેનાના જવાનોની મદદ લેવામાં આવી રહી છે ભુજ મિલેટરી સ્ટેશનથી જે છે તે આ સેનાની જે ટુકડી અહીંયા મોકલવામાં આવી છે અને ત્રણ ઓફિસર સાથે એંસી જેટલા જે સેનાના જવાનો જે છે તે અહીંયા કામે લાગ્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે જગ્યાએ લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા જવા માટે જ્યાં જ્યાં વીજપોલ પડી ગયા છે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યાં ઝાડ પડી ગયા છે તો તેને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો ફસાયા છે જે પાણીમાં હજુ પણ જે લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા માટે હવે ઇન્ડિયન આર્મીની જે છે તે મદદ લેવામાં આવી રહી છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી માંડવી છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે ગુજરાતને ગભરાવી રહ્યો છે અને ખાસ કરીને સર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે સાથે સાથે સાયક્લોનની પણ અસર જોવા મળી રહી છે ત્યારે હવે આર્મી ભારતીય જવાનો જે છે સેનાના જવાનો જે છે તે જે માંડવીવાસીઓની મદદે આવ્યા છે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે માંડવીનામાં જે છે બાબાવાડી વિસ્તાર છે અને નગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને અનેક લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે અનેક ઘરોમાં પાણી છે અને તેને લઈને તેઓની મદદે જે છે ભારતીય સેનાના જવાનોની મદદ લેવામાં આવી રહી છે ભુજ મિલિટરી સ્ટેશનથી જે છે તે આ સેનાની જે ટુકડી અહીંયા મોકલવામાં આવી છે અને ત્રણ ઓફિસર સાથે એંસી જેટલા જે સેનાના જવાનો જે છે તે અહીંયા કામે લાગ્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે જગ્યાએ લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા જવા માટે જ્યાં જ્યાં વીજ પોલ પડી ગયા છે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યાં ઝાડ પડી ગયા છે તો તેને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો ફસાયા છે જે પાણીમાં હજુ પણ જે લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા માટે હવે ઇન્ડિયન આર્મીની જે છે તે મદદ લેવામાં આવી રહી છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી માંડવી